પાટણમાં પલટો જોવા મળી રહ્યો છે, જ્યાં વહેલી સવારથી સતત અહીં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે પવન અને ધૂળની ડુંબરીઓ પણ ઉડી રહી છે. આપણે જણાવીએ કે આખરે 25 તારીખથી આખરે હવામાનમાં પલટો આવશે તેવી શક્યતા પહેલેથી જ હવામાન વિભાગ વ્યક્ત કરી ચૂક્યું છે. એવે તબક્કે વહેલું ચોમાસું બેસે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. આપણે જણાવીએ કે સુરતની અંદર વહેલી સવારથી ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, ધૂળની ડુંબરીઓ પણ ઉડી રહી છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી જે વાતાવરણમાં પલટો આવ્યો છે, પવન સાથે જે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સુરતની વાત કરીએ તો સુરતમાં પણ વહેલી સવારથી જે સતત જે પવન ફૂંકાઈ રહ્યો છે અને તેના કારણે જે રોડ રસ્તા ઉપર જે ધૂળની જે ડમરીઓ છે તે પણ ઉડતી જોવા મળી રહી છે. જે લોકો અવર જવર કરી રહ્યા છે તેમને ભારે મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે. બીજી બાજુ જે રીતે છેલ્લા કેટલાક દિવસથી જે સતત જે ગરમી પડી રહી હતી, ગરમીનો જે પારો હતો જે 42-43 સુધી જે જોવા મળી રહ્યો હતો, તેના કારણે લોકો ગરમીથી જે ત્રાહિમામ પોકાર્યા હતા ત્યારે છેલ્લા બે દિવસથી જે વાતાવરણની અંદર અચાનક જ જે પલટાયો છે અને ખાસ કરીને જે પવન ફૂંકાઈ રહ્યો છે તેના કારણે લોકોએ ગરમીની અંદર ક્યાંક રાહત અનુભવી રહ્યા હોવા જોઈ રહ્યા છે. જોઈ શકાય છે કે જે સતત જે પવન ફૂંકાઈ રહ્યો છે તેના કારણે આજુ આજે રોડ ઉપર લોકોને અવર જવર કરવી મુશ્કેલ પડતી હોય છે. ખાસ કરીને જે ધૂળની જે ડમરીઓ હોય છે તે ઉડતી જોવા મળતી હોય છે, તેના કારણે લોકો છે આજે સાવચેતીપૂર્વક જે રોડ રસ્તા ઉપર અવર જવર કરી રહ્યા છે અને આજે ગરમીની અંદર આ જે પવન છેલ્લા બે દિવસથી જે ફૂંકાઈ રહ્યો છે તેના કારણે રાહત અનુભવી રહ્યા છે. કેમેરામેન સંજય ચંદેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત.